રાધા, બેટા તો કેટલા સમય અહીંયા આવી છે અને તો શું કામ આ બધું કરે છે? હું છું ને, હું એને બધું જ શીખવાડી દઈશ, તું રહેવા દે. મમ્મી, તમે એને શીખવાડશો અને હું એને શીખવાડીશ, એ બંનેમાં બહુ ફરક છે. જો હું એને શીખવાડીશ ને તો એ બધું જલ્દી જલ્દી શીખી લેશે, હે ને કિયારા? કેમ, આવું કેમ? મમ્મી, એમાં એવું છે ને કે અમારા બંનેનો સંબંધ જ કઈ અલગ છે. હું એને કઈ પણ શીખવાડીશ ને તો એક જ ઝટકામાં એના મગજમાં ઉતરી જશે. એ તો બેસ્ટ છે, તું જ એને શીખવાડ, તું જ એની સાથે રહે. મમ્મી, હું શું કહું છું, આ છોકરીઓ કરી લેશે. તું એક કામ કર, તું મસ્ત ત્યાં દૂર બેસ અને મસ્ત રીતે ખુશ થઈને એમને જો. ના વર્ષા, તું ચૂપ રહે, આ બંનેને આ બધું અઘરું પડશે. હું અહીંયા જ રહું છું આ લોકો સાથે. હા ભાઈ, બસ થયું હવે. મેતા, મને આપી દે. ભાઈ બસ થયું, કેટલો પીશો, હું ક્યારની જોઉં છું કે તમે હમણાં અટકશો, હમણાં અટકશો. પણ તમે તો અટકતા જ નથી, પીધા જ કરો છો. ચલો ચલો, ઉભા થાઓ, ચલો. ભાઈ પ્લીઝ સમજો, ભાભીની તબિયત સારી નથી, એ રૂમમાં આરામ કરે છે, અને તમે એમનું ધ્યાન રાખવાને બદલે અહીંયા પીધા કરો છો. ચલો ચલો, મને છોડી દે મિતા, મને અહીંયા થોડી શાંતિ લાગે છે, મને અહીંયા બેસવા દે. પણ કેમ? પ્લીઝ ભાઈ, તમે હું ના કરો, તમે આવું કરો છો તો મને કેટલું દુઃખ થાય છે એ તમને ખબર છે. પ્લીઝ સમજો ને પિતા, હવે આ બધું મારાથી સહન નથી થતું, મારું દુઃખ હું મને કહું. હા સાસુમાં, એ બંને હમણાં જ નીકળ્યા. અચ્છા, ક્રિશે તારી સાથે સારી રીતે વાત કરી ને બેટા? હા સાસુમાં, એણે તો મારી સાથે બહુ જ સારી રીતે વાત કરી, પણ શાતા પ્રોબ્લેમ હતી? શું કર્યું એણે? સાસુમાં, એ મારું બહુ જ અપમાન કરતી હોય છે, એ એમ કહીને મારું અપમાન કરે છે કે હવે મારી પાસે કંઈ જ નથી, મારી સાથે કોઈ પણ નથી. સાસુમાં, મને આવું સાંભળીને બહુ જ ખરાબ લાગે છે. શું એ આ બધું બોલે છે? હવે ફરી જો બોલે ને તો એને સંભળાવી દેજે કે તારી મમ્મીજી તારી સાથે છે. સાસુમાં, મને નથી લાગતું કે હવે કૃષ્ણ ક્યારે છોડશે, હવે તો એનો આખો એટીટ્યુડ ચેન્જ થઈ ગયો છે. સાસુમાં, એણે તો મને કૃષ્ણની સામે પણ ટોકી દીધી. સાચું કહું તો હું બહુ જ હેલ્પલેસ ફીલ કરતી હતી, અને રડવો પણ આવતો હતો. પણ હું કેવી રીતે શાંત થઈ છું એ ફક્ત મને જ ખબર છે. શું કિયારા, વોટ્સ રોંગ વિથ યુ? તું રાધાની સામે રડી, તને ભાન પણ છે કે મારી વહુ કેવી હોવી જોઈએ? ઓ ગોડ, અરે મારા પગ ભાંગી જાય, પણ આ માણસને પેટનું પાણી નહીં હલે, આ માણસ નિરાતે સૂયા જ કરશે. ઓ રીતે આ રીતે તમે મને મહારાણીની જેમ રાખશો? હા, અરે ઉઠો 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 ઉઠો. શું થયું બેટા? શું થયું, શું થયું, શું શું થયું, આ જુઓ શું થયું. અરે બાપરે, આ તો લોહી નીકળે છે, શું થયું,
કેવી રીતે થયું? પડી ગઈ હતી? આવી ગંદી અને ચીકણી ચોકડી હોય તો કોણ ના પડે? તું ચોકડીમાં પડી ગઈ? ક્યાં ગઈ પેલી? ક્યાં ગઈ? એ વર્ષા, ક્યાં મારી ગઈ? અહીં આવતો. આવું છું. શું થયું? આમ બરાડા કેમ પાડો છો? આ બધું તારા લીધે થયું છે. શું? મારા લીધે? મારા લીધે શું થયું? મેં તને કાલે કહ્યું હતું ને કે બાથરૂમ અને ચોકડી બંને લપસણા થઈ ગયા છે. બ્લીચિંગ પાવડરથી સાફ કરજે. તે કર્યો? ક્રિશ, મને બધું સાચે સાચું કહી દે. કંઈ પણ છુપાવતો નહીં. ક્રિશ, તારા અને રાધા વચ્ચે ક્યાંક ઝઘડો થયો છે. એ ગુસ્સામાં ક્યાંક જતી રહી છે. મેં તમને કીધું ને, એવું કંઈ જ નથી થયું. અમે તો અમારા ઘરે જ જતા હતા. તો પછી તમારા ઘર જવાને બદલે મારી ઘર સામે કેવી રીતે આવી ગયો? હું તમને એ જ તો કહું છું, મને નથી ખબર. એવું કઈ રીતે પોસિબલ છે ક્રિશ? એવું કઈ રીતે પોસિબલ છે કે તને કઈ યાદ નથી? રાધા રસ્તામાં ક્યાંક ઉતરી ગઈ હોય એવું તને યાદ આવે છે? મને નથી ખબર, મને નથી ખબર. મને કઈ જ યાદ નથી આવતું. વોટ ડુ યુ મીન ક્રિશ? કોઈ માણસ બેભાન અવસ્થામાં આટલું લાંબુ ડ્રાઈવ કઈ રીતે કરી શકે? અને એ પણ આટલા હેવી ટ્રાફિકમાં. અચ્છા, તને એટલું યાદ છે કે તું કયા રસ્તે મારા ઘર સુધી પહોંચ્યો હતો? મને નથી ખબર, મને નથી ખબર, મને નથી ખબર. મને નથી ખબર કે હું અહીંયા કેવી રીતે આવ્યો, ક્યાંથી આવ્યો અને કયા રસ્તે આવ્યો. મને કઈ જ નથી ખબર. મારી પાસે આનો કોઈ જવાબ નથી. મારું તો એ જ વિચારી વિચારીને માથું ફરે છે કે આ બધું થયું કેવી રીતે. મને કઈ જ એટલે કઈ જ યાદ નથી આવતું. હું તમને આનાથી વધારે કઈ જ નથી કહી શકતો કે નથી મારી વાત તમને સમજાવી શકતો. જેણે મારી દીકરી સાથે આવું વર્તન કર્યું છે ને, એને હું છોડીશ નહીં. પછી ભલે તું કેમ ન હોય. થેન્ક ગોડ રાધા, તું ઘરે એમ કેમ પાછી આવી ગઈ? જ્યારથી અમને ખબર પડી ને કે તું ખોવાઈ ગઈ છે, બધા ટેન્શનમાં આવી ગયા હતા. તું ક્યાં જતી રહી હતી? આર યુ ફાઇન નાઉ? કોઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? હા ભાઈ, ભાભી અમે બંને ઠીક છીએ. ક્રિશ, શું થઈ રહ્યું છે આ બધું? તે મને ફોન પર પણ કઈ બરાબર કહ્યું નહીં. ક્યાં હતી આ? ક્યાંથી મળી? તે તો કીધું હતું એ ખોવાઈ ગઈ છે, તો આ મળી ક્યાંથી? ગાડીની ડિકીમાંથી. શું? ગાડીની ડિકીમાંથી? આ તો શું બોલે છે ક્રિશ? કઈ ગાડી? મારી જ ગાડીની ડિકીમાંથી. તારી ગાડીની ડિકીમાંથી? આ તો શું બોલે છે ક્રિશ? લાઈક સિરિયસલી? હા મમ્મી, કોઈ એના હાથ પગ બાંધી દીધા હતા. ક્રિશ, ચુપ પ્લીઝ, કઈક સમજાય એવું બોલ. આમાં કઈ નથી સમજાતું. મમ્મી, વર્ષા, તે જોયું ને તારા પપ્પા કેવી રીતે બોલ્યા? આ છોકરી બધું ક્યારે શીખશે? મમ્મી, જ્યાં સુધી તું એને કઈ નહીં શીખવાડે ને, ત્યાં સુધી એને કઈ જ નથી આવડવાનું. અને તું તો મોટી છે ને. અને મમ્મી, તું એની સામે અડિગ થઈને પહાડની જેમ ઉભી રહીશ ને, તો જ એ શીખશે. અને કે જ્યારે હું નાની હતી, રાધા નાની હતી, અરે તે તો આદિત્યને પણ નથી છોડ્યું. મમ્મી, તેમને ખૂબ જ પ્રેમ કર્યો છે, પણ સાથે સાથે તારા હાથનો માર પણ અમે બહુ ખાધો છે. તારા એ જ હાથના મારથી અમે લોકો ડરીને અમારું કામ ફટાફટ પતાવી દેતા હતા. મમ્મી, તારી કિયારાની વાતમાં પણ છે ને થોડું સ્ટ્રિક્ટ થવા જેવું છે. જો તું ઢીલ છોડીશ ને, તો એ જ કરશે જેને કરવું છે. બસ તું એકવાર ઢીલ આપવાની બંધ કરીશ ને, પછી જો એ તારી દીકરી કેવી સીધા રસ્તે આવી જાય છે. જોતી રહે તું. વર્ષા, ત્યારે તમે બધા નાના હતા, સ્કૂલમાં જતા હતા. શું એ નાની છે?
નહીં ને, અરે મોટી થઈ ગઈ છે, 24 વર્ષની થઈ છે, પણ અક્કલ જરા પણ નથી એનામાં.